ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, ગઈકાલે આપણે બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ભાગાકારની સમજ ઉદાહરણ દ્વારા મેળવી હતી, બરાબર ને? તો ચાલો આજે પણ આપણે બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ભાગાકારની સમજ ઉદાહરણ દ્વારા મેળવીશું. તો જુઓ, ઉદાહરણ એક, 57 ને 3 વડે ભાગો. શું છે આપણી રકમ? 57 ને 3 વડે ભાગો. આપણે રકમ લખશું 57 ભાગ્યા 3, બરાબર? 57 ભાગ્યા 3 કેટલા અંકની સંખ્યા છે? બે અંકની સંખ્યા છે, એકમ દશક, બરાબર? તો જુઓ, 60 એકમ, 5 દશક, બરાબર? તો આપણે અહીં 57 ને 3 વડે ભાગવાના છે, બરાબર? એટલે કે બે અંકની સંખ્યાનો આપણે એક અંકની સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે. તો જુઓ, દાખલા ગણવાની શરૂઆત ક્યાંથી કરશું આપણે? દશકના સ્થાનેથી, બરાબર ને? દશકના સ્થાનમાં કયો અંક છે? 5. કયો અંક છે? 5. તો જુઓ અહીં આપણે ઘડિયો કોનો જોવાનો છે? 3 નો ઘડિયો જોવાનો છે, બરાબર? તો આપણે 3 નો ઘડિયો ક્યાં સુધી જોવો પડે? જ્યાં સુધી 5 કરતા નાની સંખ્યા ન મળે ત્યાં સુધી આપણે 3 નો ઘડિયો જોવો પડે, બરાબર? તો જુઓ, 3 એકા 3, 3 2 6, 3 તારી 9, 3 4 12. પર આપણે જોવાનું છે ક્યાં સુધી? જ્યાં સુધી 5 કરતા નાની સંખ્યા ન મળે ત્યાં સુધી આપણે 3 નો ઘડિયો જોવાનો છે. તો જુઓ, અહીં 3 એકા 3, 3 2 6. તો જુઓ, 3 2 6, તો 2 વડે ભાગ ચાલે? ન ચાલે, કેમ કે અહીં કેટલા છે? 6. તો 5 માંથી 6 બાદ થઈ શકે નહીં. થાય 5 માંથી 6 બાદ? 5 માંથી 6 બાદ થઈ શકે નહીં, બરાબર? તો જુઓ, કેટલા વડે ભાગ ચાલશે? 3 એકા 3, તો 1 વડે ભાગ ચાલશે, બરાબર ને? 5 કરતા 3 કેવા છે? નાના છે, બરાબર? એટલે 5 માંથી 3 બાદ થઈ શકે, બરાબર? તો કેટલા વડે ભાગ ચાલશે? 1 વડે ભાગ ચાલશે. તો જુઓ, 3 એકા, અહીં 5 ની ઉપર શું લખશો? 5 દશક ની ઉપર અહીં દશકના સ્થાનમાં 1, બરાબર? અહીંયા કેટલા આવશે? 3, બરાબર ને? 3 એકા 3, અહીં 5 ની નીચે આપણે કેટલા લખવાના? 3. 3 એકા 3, સાનું ચિહ્ન આવશે અહીં બાદબાકી નું, કે માઇનસ નું, બરાબર? ચાલો, 3 એકા 3, બરાબર ને? ચાલો, કેટલા વડે ભાગ ચાલ્યો? 1 વડે ભાગ ચાલે. ચાલો, 5 માંથી 3 બાદ કરો. 5 માંથી 3 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 2. તો અહીં આપણે લખશું 2. હવે આગળ ઉપરથી ઉતારવા પડશે ને, કેટલા છે આ? 7. તો એકમના સ્થાનમાં કયો અંક છે? 7. તો ઉપરથી ઉતાર્યા 7, ઉપરથી ઉતાર્યા 7, કેટલા આવ્યા અહીંયા? 27. હવે 3 નો ઘડિયો જોવો પડશે ને આગળ. ક્યાં સુધી જોવો પડે? જ્યાં સુધી 3 ના ઘડિયામાં 27 આવે ત્યાં સુધી આપણે 3 નો ઘડિયો જોવો પડે, બરાબર ને? ચાલો, 3 3 એકા 3, 3 2 6, 3 તારી 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27, 3 8 30, 3 8 30, બરાબર? કેટલા વડે ભાગ ચાલશે? 9 વડે ભાગ ચાલે. 3 9 27, બરાબર ને? 3 9 27, બરાબર? તો 3 9 ને ક્યાં લખશું? 7 ની ઉપર લખશું અહીં એકમના સ્થાનમાં 9, બરાબર? બાદબાકીનું ચિહ્ન હોય ને માઇનસ, અહીંયા કેટલા લખશું? 27. 3 9 27, 27 આપણે 27 લખીશું. ચાલો, બાદબાકી કરીએ. 7 માંથી 7 બાદ કરીએ તો 0, 2 માંથી 2 બાદ કરીએ તો 0, એટલે કે 0, બરાબર? હવે જુઓ, હજી કોઈ છે અંક ઉપરથી ઉતારવાનો? નથી, તો અહીં આપણી ભાગાકારની ક્રિયા પૂરી થઈ કહેવાય, બરાબર? તો કેટલો આવ્યો જવાબ આપણો? ભાગફળ કેટલું આવ્યું? 19. કેટલું આવ્યું? 19. આપણે એ જવાબમાં લખશું ભાગફળ બરાબર 19. અને તમે અહીં
ભાગાકાર બરાબર 19 એમ જવાબ લખો તો પણ ચાલે બરાબર તો ભાગફળ કેટલું આવ્યું 19 બરાબર ભાગફળ બરાબર 19 એટલે કે આપણો ભાગાકાર આવ્યો 19 બરાબર આપણો જવાબ આવ્યો 19 તો સમજ પડી ને તો ચાલો આગળ જોઈએ બીજો દાખલો જોઈએ તો બીજો લાખની રકમ જો 54 ભાગ્યા 2 54 ભાગ્યા 2 બરાબર ચાલો દાખલો ગણીએ 54 ભાગ્યા 2 બરાબર ચાલો આપણી રકમ શું છે 54 ભાગ્યા 2 બરાબર કેટલા અંકની સંખ્યા છે 2 અંકની સંખ્યા છે એનો આપણે 1 અંકની સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે તો જુઓ અહીં 4 એકમ 5 10 બરાબર 2 અંકની સંખ્યા છે ને એનો આપણે 1 અંકની સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે તો જુઓ દાખલો ગણવાની શરૂઆત 10 ના સ્થાનેથી કરીશું આપણે બરાબર તો કેટલા છે અહીં 10 ના સ્થાનમાં 5 બરાબર કોનો ગુણ્યો જોવો પડે આપણે 2 નો ગુણ્યો જોવો પડે બરાબર ને તો જુઓ 2 1 2 2 2 4 2 તારી 6 કેટલા વડે ભાગ ચાલશે 2 તારી 6 કોણ વડે ભાગ ચાલે ન ચાલે કેમ કે 5 કરતા 6 કેવા છે મોટા બરાબર એટલે 5 માંથી 6 બાદ થાય નહીં તો કેટલા વડે ભાગ ચાલશે 2 વડે ભાગ ચાલશે 2 2 વાર 4 બરાબર એટલે 2 વડે ભાગ ચાલશે તો જુઓ 2 અહીંયા કેટલા આવશે 5 ની ઉપર 10 ના સ્થાનમાં અહીં ઉપર 2 બરાબર ને તો 2 2 વાર 4 અને 5 ની નીચે કેટલા લખશો 4 સાનું ચિહ્ન આવશે બાદબાકી માઈનસ નું બરાબર 4 બાદબાકી કરીએ ચાલો 2 2 વાર 4 5 માંથી 4 બાદ કરીએ તો કેટલા બાકી રહે 1 ઉપરથી ઉતાર્યા 4 કેટલા આવ્યા અહીંયા 14 ચાલો હવે 2 નો ગુણ્યો આગળ જોઈએ ને 2 નો ગુણ્યો ચાલો 2 તારી 6 2 6 8 2 5 10 2 6 12 2 7 14 2 7 14 કેટલા વડે ભાગ ચાલશે 7 વડે ભાગ ચાલે બરાબર ને ચાલો ગણ્યો આખો લખી લઈએ આપણે 2 8 16 2 9 18 2 9 20 કેટલા વડે ભાગ ચાલે છે 2 7 14 7 વડે ભાગ ચાલે છે તો આપણે 7 ને ક્યાં લખશું 4 ની ઉપર અહીં એકમના સ્થાનમાં 4 ની ઉપર 7 લખશું બરાબર માઈનસ અહીંયા કેટલા લખશું 14 બરાબર ને 2 7 14 ચાલો 4 ના 4 બાદ કરો 0 એટલે કે 0 બરાબર 1 માંથી 1 બાદ કરો 0 એટલે કે 0 બરાબર કેટલો આવ્યો આપણો જવાબ 27 કેટલો આવ્યો આપણો ભાગફળ 27 બરાબર અહીં આપણો ભાગાકાર આવ્યો 27 બરાબર જવાબ બરાબર ને ચાલો તો અહીં આપણે લખશું ભાગફળ બરાબર 27 ભાગફળ બરાબર 27 સમજ પડે છે ને દાખલા ગણી મજા આવે છે આવે છે ને તો ચાલો આગળ આપણે ત્રીજો દાખલો જોઈએ તો જુઓ મિત્રો અહીં ત્રીજા દાખલાની રકમ જુઓ 75 ભાગ્યા 5 ફરી એકવાર રકમ વાંચું છું 75 ભાગ્યા 5 ચાલો દાખલો ગણીએ 75 ભાગ્યા 5 સમજ પડે છે ને તો ચાલો કોનો ગણ્યો જોવાનો 5 નો હવે કેવી રીતે કરશું દાખલો બોલો જોઈએ અહીંયા 75 ભાગ્યા 5 બરાબર ચાલો કેવી રીતે દાખલો ગણશું કોનો ગણ્યો જોવાનો 5 નો ગણ્યો બરાબર પહેલા 7 થી શરૂ કરીને ભાગાકાર ચાલો 5 1 5 5 2 10 તો 2 વડે ભાગ ચાલશે ન ચાલે ન ચાલે તો કેટલા વડે ભાગ ચાલશે 1 વડે ભાગ ચાલે તો 5 1 5 બરાબર ચાલો 7 માંથી 5 બાદ કરીએ તો કેટલા બાકી રહે 2 ઉપરથી ઉતાર્યા 5 ઉપરથી ઉતાર્યા 5 બરાબર ચાલો 5 નો ગણ્યો બોલો આગળ 5 1 5 5 2 10 5 તારી 15 5 6 20 પચું પચું 25 આવી ગયા કેટલા વડે ભાગ ચાલશે 5 વડે કેટલા વડે ભાગ ચાલશે
पांच वडे भाग चालशे क्योंकि पचु पचु कितना थाय पच्चीस थाय तो अहीं पांच वडे भाग चालशे तो अहीं आपणे लखशुं पांच बराबर माइनस अहीं लखशुं आपणे पच्चीस पचु पचु पच्चीस बराबर चलो पांच माथी पांच भाग कर दो शून्य एटले के जीरो बे माथी बे भाग करो शून्य एटले के जीरो बराबर केटलो आव्यो जवाब भागफळ केटलो आव्यो पंदर केटलो आव्यो भागफळ पंदर बराबर तो अहीं आपणे लखशुं भागफळ बराबर पंदर भागफळ बराबर पंदर समज पड़े छे ने तो मित्रों तमारे बराबर घड़िया पाका करता रहेवानुं छे बराबर तो चलो आगळ जोईए चौथा दाखलानी रकम तो मित्रों जो चौथा दाखलानी रकम जो 92 भाग्या 4 फरी एक बार रकम वाचू 92 भाग्या 4 चलो दाखलो गणीए 92 भाग्या 4 दाखलो गणवानी शरूआत 10 थी 9 થી કરીએ ને 4 કોનો ઘડિયો જોવાનો 4 નો 9 થી વધે નહીં ત્યાં સુધી જોવાનું ખબર છે ને ચાલ 4 એકા 4 4 2 8 4 તારી 12 વધી ગયા ને 4 તારી 12 તો કેટલા વડે ભાગ ચાલશે 4 2 8 બે વડે ભાગ ચાલશે તો 4 2 8 હવે કેટલા લખવાના અહીં 8 બરાબર ને 4 2 8 9 માંથી 8 બાદ કરો કેટલા બાકી રહે 1 9 માંથી 8 બાદ કરો કેટલા બાકી રહે 1 ઉપરથી ઉતાર્યા 2 બરાબર ને ચાલો 4 ના ઘડ્યો બોલો આગળ ક્યાં સુધી જોવાનો 4 નો ઘડ્યો 12 આવે ત્યાં સુધી જોવાનો બરાબર ને 4 એકા 4 4 2 8 4 તારી 12 ચોકે ચોકે 16 કેટલા વડે ભાગ ચાલશે 3 વડે ભાગ ચાલશે 4 તારી 12 તો અહીં કેટલા લખશું 3 તો જુઓ 4 તારી 12 બરાબર અહીં આપણે લખશું 12 બાદબાકીનું ચિહ્ન આવશે ને અહીં ચાલો બે માંથી બે બાદ કરો તો 0 એટલે કે 0 એક માંથી એક બાદ કરો તો 0 એટલે કે 0 બરાબર હજી કોઈ અંક ઉતારવાનો બાકી છે ઉપરથી નથી તો અહીં આપણી ભાગાકારની ક્રિયા પૂરી થઈ કહેવાય બરાબર તો આપણું ભાગફળ કેટલું આવ્યું 23 આપણું ભાગફળ આવ્યું 23 અહીં આપણે જવાબમાં લખશું ભાગફળ બરાબર 23 ભાગફળ બરાબર 23 એટલે કે આપણો ભાગાકાર આવ્યો 23 બરાબર ને જુઓ આગળ પાંચમા દાખલાની રકમ જુઓ તો આગળ જુઓ પાંચમા દાખલાની રકમ 85 ભાગ્યા 5 ફરી એકવાર રકમ વાંચું છું 85 ભાગ્યા 5 તો આપણે રકમ લખશું 85 ભાગ્યા 5 બરાબર ને ચાલો કેટલા વડે ભાગ ચાલશે બોલો જોઈએ હવે કેટલા વડે ભાગ ચાલશે 1 વડે ભાગ ચાલશે બરાબર ને 5 એકા 5 5 2 10 તો 8 કરતા 10 વધી જાય ને 8 કરતા 10 મોટા કહેવાય ને તો કેટલા વડે ભાગ ચાલશે 1 વડે ભાગ ચાલશે 5 એકા 5 અહીં ઉપર કેટલા લખવાના અહીં 1 અહીંયા બાદબાકીનું ચિહ્ન આવશે અહીં 8 નીચે કેટલા લખશો 5 બરાબર ને 5 એકા 5 8 માંથી 5 બાદ કરો કેટલા બાકી રહે 3 ઉપરથી ઉતાર્યા 5 કેટલા આવ્યા અહીં 35 હવે 5 નો ઘડ્યો ફરી બોલો ક્યાં સુધી 35 આવે ત્યાં સુધી 5 ના ઘડિયામાં 35 આવે ત્યાં સુધી 5 નો ઘડ્યો બોલો ચલો કેટલા વડે ભાગ ચાલશે 5 7 35 બરાબર ને 5 કેટલા વડે ભાગ ચાલશે અહીં 7 વડે ભાગ ચાલે બરાબર ને 5 7 35 5 ની ઉપર અહીં કેટલા લખશું 7 બાદબાકીનું ચિહ્ન કરશું અહીં કેટલા લખશું 35 5 7 35 બરાબર ચાલો બાદબાકી કરો 5 માંથી 5 બાદ કરે તો 0 એટલે કે 0 બરાબર 3 માંથી 3 બાદ કરે તો 0 એટલે કે 0 કેટલું આવ્યું ભાગફળ 17 બરાબર એટલે અહીં આપણો ભાગાકાર આવ્યો 17 તો આપણે અહીં આપણે જવાબમાં લખશું ભાગફળ બરાબર 17 બરાબર સમજ પડે છે ને મિત્રો દાખલા ગણવાની મજા આવે છે તો મિત્રો કાલે આપણે નવા વિડિયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો